साबरकांठा જિલ્લાના વડાલી તાલુકામાં 2,50,000ની રકમ પરત કરનાર કર્મચારીઓની માનવતા મહેકી ઉઠી છે। ઘોર કળિયુગમાં રોડ પર ચોપડા સાથે થેલીમાંથી મળેલ 2,50,000ની રોકડ રકમ પરત આપીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના શ્યામનગર ચોકડી નજીકથી પસાર થતા સીએમએસ કંપનીના કર્મચારીઓને રોડ ઉપર ચોપડાની થેલી પડેલી નજરે પડી હતી। થેલી પડેલી જોઈ ડ્રાઈવરે ગાડી રોકી તેની તપાસ કરતા ચોપડા સાથે રૂપિયા 2,50,000 મળી આવ્યા હતા। લાખોની રોકડ રકમ મળી આવતા કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જો કે ચોપડાની સાથે રહેલ રોકડ રકમ મૂળ માલિક સુધી પહોંચાડવા થેલીમાંથી ચોપડામાં મિત્રનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો, જે નંબર ઉપર સીએમએસ કંપનીના કર્મચારીઓએ સંપર્ક કરી તેના મૂળ માલિક સુધી પહોંચતા માલિક વડાલી ખાતેની અક્ષર જીનમાં કામ કરતા હરેશભાઈ પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે જીનમાં કામ કરતા ગલોડિયાના વતની હરેશભાઈ પટેલે પોતાની રકમની આવક જાવક તેમજ ખોવાઈ ગયેલ થેલીમાં રહેલ સામાનની નિશાની બતાવતા કર્મચારીઓએ મળેલી લાખોની રોકડ રકમ મૂળ માલિક સુધી પહોંચાડી હતી અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ કળિયુગમાં સાબિત બતાવ્યું હતું। કાલે સવારે નીકળતા રૂટમાં સવારે 10 વાગે નીકળ્યા, જતા રિટર્નમાં અમને વળતા ગલોડિયાથી આવતા ચોકડી પરથી એક બેગ મળી। એ બેગમાં ટોટલ 2 ચોપડા હતા, અમે ચોપડા સમજીને બેગ લીધી અને બેગની અંદર રકમ 2,50,000 રૂપિયા હતી। એ રકમ જોતાં અમે ચોપડામાં જોઈ અને બધી જગ્યાએ ચેક કર્યું તો અમને જાણવા મળ્યું કે આ એક બિયારણની એજન્ટના પૈસા છે। તો અમે એના રૂબરૂ કોન્ટેક કરી અને રૂબરૂ મળી અને એની રકમ પરત કરી હતી। અમે રૂટમાં નીકળતા હતા તેમ આવતીકાલે અમે રૂટમાં નીકળ્યા હતા, ગઈકાલે અમે રૂટમાં નીકળ્યા હતા ત્યારે ગલોડિયાથી મુરટ જતાં અમને સામનગર જોડે 2,50,000 રૂપિયા મળ્યા। તો અમે ક્રોસ ઇન્કવાયરી કરી તેમના મિત્રના નંબર દ્વારા હરેશભાઈ પટેલ ગલોડિયાના રહેવાસીને પરત કરેલ છે, જે વડાલી જોડે અમે આપેલા છે। તો આવું કોઈ બીજી જગ્યાએ પણ બને તો પરત કરવા વિનંતી। ઉમંગ રાવલ, લાડ ફોર યુ ન્યૂઝ, સાબરકાંઠા।